नमस्कार मित्रों, आपणे जे सर्किट ब्रेकर विषे चर्चा करी रह्या छीए एनी अंदर आजे केटलाक एमसीक्यू जोवाना छीए। गईकाले आपणे 1 to 10 एमसीक्यू डिस्कस कर्या हता। आनी एमसीक्यू तमे फरीथी डाउनलोड करवा मागता होय अथवा जोवा मागता होय तो noisecard.in जे वेबसाइट छे आपणी एनी उपर अपडेटनी जग्याए तमने त्यांथी आ एमसीक्यू मळी रहेशे। तमारी माटे અહીંયા હું શો કરી દઉં છું, તો અહીંયા તમે દેખો કે સર્કિટ બારના બ્રેકરના 20 એમસીક્યુઝ અવેલેબલ છે અને ડે ટુ ડે આની અંદર અપડેટ થતું રહેશે। હવે વાત કરીએ મિત્રો, અહીંયા જે પહેલો પ્રશ્ન છે, સર્કિટ બ્રેકરની મેકિંગ કેપેસિટી શેના ઉપર આધાર રાખે છે? તો સર્કિટ બ્રેકરની મેકિંગ કેપેસિટી આવે, મેકિંગ એટલે કોન્ટેકો જોડવા, કારણ કે સર્કિટ બ્રેકરની અંદર શું હોય કે પહેલાં આ કોન્ટેક્ટ જોડાયેલો હોય, પછી કોઈ કારણસર સર્કિટની અંદર ફોલ્ટ ઉત્પન્ન થાય અને અહીંયા સિટીની અંદર જો કરંટ સેન્સ થાય તો આને બ્રેક કરવો પડે। તો આ જે સર્કિટ જોડાયેલી છે અહીંથી જે પરિપથમાં કરંટ વહેતો હતો એને બ્રેક કરવો પડે, એને બ્રેકિંગ કેપેસિટી કહેવાય। તો અહીંયા વાત કરી છે મિત્રો મેકિંગ કેપેસિટી અને બ્રેકિંગ કેપેસિટી વિશે। તો મેકિંગ કેપેસિટી શેના ઉપર આધાર રાખે છે? તો મેકિંગ કેપેસિટી મિત્રો ઓપરેટિંગ વોલ્ટેજ ઉપર, કેટલા ઓપરેટિંગ કેટલા વોલ્ટેજ ઉપર સર્કિટ બ્રેકર કાર્ય કરે છે, આ ઉપરાંત શોર્ટ સર્કિટના મેગા વોલ્ટ એમ્પિયર, કારણ કે જે કેસની અંદર પ્રોબ્લેમ ઉદ્ભવશે તો મેક્સિમમ કેટલો એમવીએ પ્રવાહિત થવાનું છે, ફોલ્ટ કરંટ ઉપર, અહીંયા ફોલ્ટ કરંટ છે પણ ફોલ્ટ કરંટ ઉપર, તો આ તમામે તમામ ફેક્ટર્સ ઉપર આધાર રાખતો હોઈએ છે। સર્કિટ બ્રેકરની મિત્રો ચર્ચા કરીએ છીએ, તો સર્કિટ બ્રેકર વિશે થોડી માહિતી મેળવી લઈએ। તો મિત્રો અહીંયા સર્કિટ બ્રેકરની જો વાત કરીએ તો સર્કિટ બ્રેકર એક સેફ્ટી માટેની ડિવાઇસ છે, ઇલેક્ટ્રિકલ સેફ્ટી ડિવાઇસ છે, ઓકે, અને પ્રોટેક્ટ કરે છે, રક્ષણ કરે છે ઇલેક્ટ્રિકલ સર્કિટને કોની સામે, તો ઓવર કરંટની સામે। ઓવર કરંટ એટલે શું થાય, તો જે એક્સેસ કરંટ હોય, જે વધારાનો કરંટ હોય, જે કોઈ સિચ્યુએશનની અંદર ઉદ્ભવ થાય તેને ઓવર કરંટ કહેવાય, એક્સેસ કરંટ કહેવાય। શોર્ટ સર્કિટ સામે પ્રોટેક્શન આપતી હોય છે જ્યારે ફેઝ અને ન્યુટ્રલ ભેગા થાય અથવા તો વધારે પ્રમાણની અંદર કરંટ પોસિબિલિટી થાય, તો એવી અવસ્થાની અંદર આ જે સર્કિટ બ્રેકર હોય છે એ સર્કિટને જે એના કોન્ટેક્ટ જોડાયેલા હોય એમાંથી છૂટું પાડતું હોય છે અને એને બ્રેક કરતું હોય છે। તો આ પ્રકારની જે કેપેસિટી હોય એને બ્રેકિંગ કેપેસિટી તરીકે મિત્રો આપણે ઓળખતા હોઈએ છીએ। આ બ્રેકિંગ કેપેસિટીના કારણે શું થતું હોય કે ક્યારેક ફાયર, આગ ઉત્પન્ન થતી હોય છે તો ફ્યુઝ ન વાપરતા આપણે ફ્યુઝની જગ્યાએ હાઈ ક્વોલિટીના સર્કિટ બ્રેકરનો ઉપયોગ કરતા હોઈએ છીએ। તો અહીંયા સર્કિટ બ્રેકર વિશે થોડું વાંચી લઈએ। સર્કિટ બ્રેકર એ વિદ્યુત સુરક્ષાનું ઉપકરણ છે, વિદ્યુત સર્કિટને ઓવર કરંટ, શોર્ટ સર્કિટને કારણે થતા નુકસાન થી બચાવવા માટે રચાયેલ છે। તેનું મૂળભૂત કાર્ય સાધન સામગ્રીને સુરક્ષિત કરવાના અને આગના જોખમને રોકવા માટે વર્તમાન જે વિદ્યુત પ્રવાહ હોય એને અટકાવવાનું કાર્ય કરતું હોય છે। આનું કાર્ય ફ્યુઝથી વિપરીત છે, જે એકવાર ચાલે અને પછી તેને બદલવું પડે એવું નથી, આને ફરીથી રીસેટ કરી શકાય છે। તો વારંવાર વાપરવા માટે સર્કિટ બ્રેકરનો ઉપયોગ થતો હોય છે। ઉચ્ચ વોલ્ટેજથી માંડીને ડાઉન વોલ્ટેજ માટે પણ અલગ અલગ પ્રકારના સ્વિચ ગિયર અથવા સર્કિટ બ્રેકરનો ઉપયોગ થતો હોય છે। તો સર્કિટ બ્રેકરની અંદર શું હોય છે, તો અલગ અલગ પ્રકારનું આ એમસીબી આપણને દેખાઈ રહી છે, આ 2-પોલ એમસીબી છે અને આ જે છે એ સિંગલ પોલ એમસીબી આપણને દેખાઈ શકાય છે। તો જ્યારે ઉચ્ચ પ્રવાહ અથવા વોલ્ટેજને જ્યારે આપણે બ્રેક કરીએ છીએ ત્યારે એક આગની ચાપ ઉત્પન્ન થાય છે। તો એ ચાપની લંબાઈ સામાન્ય રીતે કેટલી હોય છે, તો વોલ્ટેજના સમપ્રમાણમાં હોય, તો જેટલો વોલ્ટેજ એની અંદરથી પસાર થતો હોય એટલી આર્કની લંબાઈ હોય છે, લેન્થ હોય છે। જ્યારે તીવ્રતા એની ગરમીની વાત કરીએ તો એ કરંટના પ્રમાણમાં હોય છે, એટલે જેટલો કરંટ અંદરથી પસાર થતો હોય એના સમપ્રમાણમાં, અહીંયા વર્તમાન લખ્યું છે એટલે તમારે પ્રવાહ સમજવાનું, કારણ કે શું આ જે લખેલું છે એનું ટ્રાન્સલેશન કરેલું છે અહીંયા, તો ટ્રાન્સલેશનની અંદર ક્યારેક થોડું ઘણું પ્રોબ્લેમ થતો હોય છે। જુઓ અહીંયા ખ્યાલ આવી જશે, આપણે કયો ઓપ્શન વાંચતા હતા એ જોઈએ તો ખ્યાલ આવશે। આપણે ઓપરેશનની અંદર જોતા હતા કે
ઓપરેશનની અંદર જોતા હતા કે અંદર શું પ્રોસેસ થાય છે, આગને ઉપર કોની અસર થાય છે. અહીંયા અહીંયા રોની અંદર છે, તો અહીંયા આપણે જોઈએ તો અહીંયા હશે. જ્યારે અંદરથી હાઈ કરંટ અથવા વોલ્ટેજ, જો અહીંયા કરંટ લખેલો છે ને તે વર્તમાન હતું, એની જગ્યાએ કરંટ જ છે. જો આર્ક જે ઉત્પન્ન થાય છે, આર્ક એ કોના સંપ્રમાણમાં છે, પ્રપોઝનલ એટલે સંપ્રમાણ થાય, તો એ વોલ્ટેજના સંપ્રમાણમાં હોય છે, અને જેની ગરમી હોય છે એ કરંટના સંપ્રમાણમાં હોય છે. આ જ વાત મેં તમને કરી અહીંયા, જો એની ગરમી હોય છે એ એના કરંટની સંપ્રમાણ, અહીંયા વર્તમાન લખ્યું છે, વર્તમાન નહીં પણ વર્તમાન વિદ્યુત પ્રવાહ તરીકે ઓળખીએ છીએ. તો આ જે આગ હોય છે, જે ચાપ લખેલી છે, જે આગ હોય છે એને ઠંડુ કરવી, એને ઓલવવી આવશ્યક હોય છે. અને આ ઓલવવા માટે શું કરીએ, તો બે જે સર્કિટ બ્રેકરના કોન્ટેક્ટ્સ હોય છે એને આપણે, આ જે બે કોન્ટેક્ટ આપણને દેખાય છે એને દૂર કરવાનો પ્રયત્ન કરીએ એકબીજાથી. પણ આ દૂર કરતાં એની અંદર વધુ આગ ઉત્પન્ન થાય છે, તો એની માટે આપણે અલગ અલગ પદ્ધતિનો ઉપયોગ કરી શકીએ છીએ. જેમ કે એમને આર્કને લંબાવવાથી, એમને ઠંડક આપવાથી, એનું વિભાજન કરવાથી, એનું આગને ઓલવવા માટે ઝીરો પોઈન્ટ ઉપર લઈ જવામાં આવે, ડીસી સર્કિટના ઉપયોગથી કેપેસિટરનો ઉપયોગ કરવામાં આવે, તો આવા વિવિધ પ્રકારના મદદથી આપણે આગને ઓલવી શકતા હોઈએ છીએ. તો આવા આ પ્રકારે આગને ઓલવવા માટે આનો ઉપયોગ થતો હોય છે. તો અહીંયા અલગ અલગ પ્રકારના જે સર્કિટ બ્રેકર હોય એ સર્કિટ બ્રેકરના ટાઈપ્સ અહીંયા આપણને દર્શાવેલા છે. અને અહીંયા જો દેખાય છે કે SF6નું સર્કિટ બ્રેકર અહીંયા શો કરેલું છે. ઓકે, તો આ બધા પ્રકારના સર્કિટ બ્રેકરો માર્કેટની અંદર અવેલેબલ હોય છે અને જે તે ફોલ્ટ માટે અવેલેબલ હોય છે. આપણે આગળ બધી જ ચર્ચા કરવાની છે, કયું સર્કિટ બ્રેકર કેટલી માટે વાપરી શકાય. એના પછીનો મિત્રો નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ, સર્કિટ બ્રેકરનું વર્ગીકરણ મુખ્યત્વે શેના આધારે કરવામાં આવે છે. તો મિત્રો આપણે જોયું કે સર્કિટ બ્રેકરનું જે મીડિયમ હોય છે, આગ ઓલવવાનું મીડિયમ, એના આધારે આપણે સર્કિટ બ્રેકરનું વર્ગીકરણ કરતા હોઈએ છીએ. જોઈએ તો આપણે ઓઇલ સર્કિટ બ્રેકર જોયું, એર સર્કિટ બ્રેકર જોયું, SF6 સર્કિટ બ્રેકર જોયું, વેક્યુમ સર્કિટ બ્રેકર જોયું. તો શું છે, વેક્યુમની અંદર આગ ઓલવવી, SF6ની અંદર આગ ઓલવવી, તો આ બધા પ્રકારે આપણે આગને ઓલવતા હોઈએ છીએ. તો એ આર્ગ ક્વેન્ચિંગ આ ક્વેન્સિંગ લખેલું છે, એમ છે કે ક્વિન્ચિંગ આવશે, અને ક્વેન્ચિંગ એટલે ઓલવવું, આર્ક એટલે આગ. તો આગ ઓલવવાની સિસ્ટમના આધારે સર્કિટ બ્રેકરનું મુખ્યત્વે વર્ગીકરણ કરવામાં આવે છે, આપણને ખ્યાલ હોવો જોઈએ મિત્રો. એના પછીનો નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ, સર્કિટ બ્રેકરને અહીંયા કોલ્ટ લખેલું આવે છે, ગુજરાતી ટાઈપિંગની અંદર પ્રોબ્લેમ હોય છે. તો સર્કિટ બ્રેકરનો ફોલ્ટ ક્લિયરિંગ ટાઈમ સાધારણ રીતે કેટલો હોય છે? તો જે સર્કિટ બ્રેકર હોય છે, કોઈ પણ પ્રકારનો ફોલ્ટ થાય તો કેટલા ટાઈમની અંદર ઓપરેટ થાય, કેટલા ટાઈમમાં જો ઓટોમેટિક, એટલે ક્યારેક કેવું હોય કે જે એસી સિગ્નલ જતું હોય એની અંદર કોઈ સામાન્ય વીજળી પડવાથી પણ કેટલું નોર્મલ સિગ્નલ જતું હોય આ પ્રકારનું, અને અચાનક એની અંદર આવો સ્પાઇક આવી જતો હોય, બરાબર. તો આ જે સ્પાઇક આવતું હોય એ સ્પાઇકના કારણે જો સર્કિટ બ્રેકર બંધ થઈ જાય તો પછી વારંવાર આપણે ઓપરેશન થયા કરે, એટલે એવું ના હોય. તો કેટલીક મિનિટ નથી હોતી, મિનિટ સુધી જો આવું ચાલે તો ઘણા બધા ઇક્વિપમેન્ટને નુકસાન થઈ જાય. મિનિટ સુધી આવા હાઈ વોલ્ટેજના સિગ્નલો ચાલ્યા કરે સર્કિટને નુકસાન થતું હોય છે. કેટલાક કલાક ચાલે તો શક્ય જ નથી, કેટલાક દિવસો ચાલે તો કંઈ બાકી રહે નહીં. તો સપ્લાય વોલ્ટેજની કેટલીક સાયકલ, ધારો કે એક કે બે સાયકલ સુધી આ ચલાવી શકે એટલો એનો ફોલ્ટ ક્લિયરિંગ ટાઈમ હોય. તો બે કે ત્રણ સાયકલ કે પાંચ સાયકલ સુધી આ ચાલતું હોય, દરેક સર્કિટ બ્રેકરની કેપેસિટી અલગ અલગ હોય. જો ઓટોમેટિકલી એનો ફોલ્ટ ક્લિયર થઈ જાય તો પછી સર્કિટ બ્રેકર એનું કોન્ટેક્ટ રિલીઝ કરતું નથી. તો મિત્રો અહીંયા જે સર્કિટ બ્રેકરનો જે ફોલ્ટ ક્લિયરિંગ ટાઈમ હોય છે એ સપ્લાય વોલ્ટેજની કેટલીક સાયકલ સુધી, આ સાયકલ એટલે તમે સમજી લો કે સાયકલ આ પ્રકારનું જે સિગ્નલ હોય એને એક સાયકલ કહેવાય. તો આવી કેટલીક સાયકલ સુધી ચાલતું હોય છે. એના પછીનો પ્રશ્ન મિત્રો જોઈએ કે સર્કિટ બ્રેકરમાં આર્ક ઇન્ટરપ્ટિંગ મીડિયમ તરીકે શું વપરાય છે? તો મિત્રો આર્ક ઇન્ટરપ્ટિંગ મીડિયમ એટલે આગ ઓલવવાના મીડિયમ તરીકે હવા વપરાઈ શકે, SF6 ગેસ વપરાઈ શકે, ઓઇલ વપરાઈ શકે કે વેક્યુમ વપરાઈ શકે, જે પ્રકારનું સર્કિટ બ્રેકર હોય એનું. જે એટલા માટે જે વર્ગીકરણની અંદર જોયું કે
એના નામ પ્રકારે એર બ્લાસ્ટ સર્કિટ બ્રેકર, SF6 સર્કિટ બ્રેકર, મિનિમમ ઓઇલ સર્કિટ બ્રેકર, વેક્યુમ સર્કિટ બ્રેકર, VCB તરીકે ઓળખતા હોઈએ છીએ. સર્કિટ બ્રેકર એ એવા પ્રકારની ઇલેક્ટ્રોમિકેનિકલ ડિવાઇસ છે. ઇલેક્ટ્રોમિકેનિકલ એટલા માટે કારણ કે ઇલેક્ટ્રિક ફોલ્ટને સેન્સ કરીને મિકેનિકલ ઓપરેશન થાય છે. કારણ કે કોન્ટેક છૂટા પડવા, કોન્ટેક ભેગા થવા એક મિકેનિકલ પ્રોસેસ છે. કારણ કે મિકેનિકલ અને ઇલેક્ટ્રિકલ જોડાયેલું છે, ઇલેક્ટ્રિકલના કારણે સિગ્નલ મળે, સિગ્નલના કારણે મિકેનિકલી પ્રોસેસ થતી હોય છે. તો જે સર્કિટ બ્રેકર એ એવા પ્રકારની ઇલેક્ટ્રોમિકેનિકલ ડિવાઇસ છે કે જે ખાલી જગ્યા વખતે સર્કિટને જોડે છે કે તોડે છે. તો સર્કિટ લોડની નોર્મલ સ્થિતિની અંદર સર્કિટને જોડી રાખે છે અને અબનોર્મલ એટલે કે ફોલ્ટની સ્થિતિમાં એને તોડતી હોય છે. તો લોડની નોર્મલ અને અબનોર્મલ કન્ડિશનને આધારે એની અંદર ફેરફાર આપણને જોવા મળતો હોય છે. સર્કિટ બ્રેકર ઓપન થાય ત્યારબાદ અને આર્કનું સંપૂર્ણ ઇન્ટરપ્શન થયા બાદ તેના કોન્ટેક્ટ પર અસ્તિત્વ ધરાવતી નોર્મલ ફ્રિકવન્સી 50 હર્ટ્ઝ RMS વોલ્ટેજને શું કહે છે? તો મિત્રો, આ પ્રશ્ન, આ કેસ સમજવાનો પ્રયત્ન કરીએ તો આમાં 3-4 પ્રકારના વોલ્ટેજ આવતા હોય છે. સૌ પ્રથમ તો કયો વોલ્ટેજ આવે કે નોર્મલ જે વોલ્ટેજ ચાલતો હોય એ આવે. નોર્મલ વોલ્ટેજ પછી આવે ક્યારેક કોઈ સર્જ આવ્યો હોય તો સર્જ વોલ્ટેજ આવે, એટલે કે ફોલ્ટનો વોલ્ટેજ આવે. ફોલ્ટના કારણે એ આર્ક ઉત્પન્ન થાય એટલે આર્કનો વોલ્ટેજ ઉત્પન્ન થાય અને જે આર્કની સંપૂર્ણ પ્રક્રિયા પૂર્ણ થયા પછી 5 કે 10 સાયકલની અંદર પૂર્ણ થઈ જાય અને કોઈ ફોલ્ટ વગર આપણે બાયપાસ કરી જોઈએ તો એના પછી જે વોલ્ટેજ આવે એને રિકવરી વોલ્ટેજ તરીકે ઓળખી શકાય છે. રિકવરી એટલે આપણે બીમાર થયા, કોઈ નાની બીમારી આવી, પહેલાં નોર્મલ સ્થિતિની અંદર હતા, એક દિવસ તાવ આવ્યો, પેલામાં અમુક સાયકલ ચાલે એટલે માઇક્રો સેકન્ડની અંદર કામ ચાલે, જ્યારે આપણે 2-3 દિવસ તાવ રહેતો હોય તો તાવ આવ્યો અને તાવ આવ્યા પછી એટલે તાવ આવ્યો એ જે વોલ્ટેજ આપણી બોડી ગરમ થતી હતી એને આપણે શું કહીએ છીએ, એક પ્રકારનો આર્ક વોલ્ટેજ આપણા અંદર આર્ક ઉત્પન્ન થઈ અને ત્યારબાદ આપણે નોર્મલ સ્થિતિની અંદર આવવા પરિવર્તિત થઈએ એટલે આપણા અંદર રિકવરી આવે છે. આપણે કહીએ તો રિકવરી આવે છે તો એને રિકવરી વોલ્ટેજ તરીકે ઓળખવામાં આવતો હોય છે. મિત્રો, નીચેના પૈકી કયો એક ભાગ સર્કિટ બ્રેકરનો ભાગ નથી? તો મિત્રો, મિકેનિકલ પાર્ટ આપણે જોયા કે ઓપરેટિંગ મિકેનિઝમ હોય, એમાં ફિક્સ્ડ કોન્ટેક્ટ હોય અને મૂવિંગ કોન્ટેક્ટ હોય. કારણ કે ફિક્સ્ડ કોન્ટેક્ટ અને મૂવિંગ કોન્ટેક્ટ ન હોય, ફિક્સ્ડ કોન્ટેક્ટ અને મૂવિંગ કોન્ટેક્ટ ન હોય તો સર્કિટ બ્રેકર એકવાર જોઈન્ટ થયા પછી ખુલત નહીં અને ઓટોમેટિક પ્રોસિજર થત નહીં. તો એના માટે જે સર્કિટ બ્રેકર છે એ ફિક્સ્ડ કોન્ટેક્ટ અને મૂવિંગ કોન્ટેક્ટ અસ્તિત્વ ધરાવતા હોય છે. તો ખાસ એનું આપણે ચિત્ર જોઈ લઈએ તો થોડો આઈડિયા આવશે. તો સર્કિટ બ્રેકર છે એમાં આ ફિક્સ્ડ કોન્ટેક્ટ છે અને મૂવિંગ કોન્ટેક્ટ છે. પહેલાં જોડાયેલા હતા, ફોલ્ટ થયો એટલે મૂવિંગ કોન્ટેક્ટ. મૂવિંગ કોન્ટેક્ટ એટલે ફરતો કોન્ટેક્ટ, જે હલી શકે એવો કોન્ટેક્ટ, અન્યથા પેલો કોન્ટેક્ટ હલી શકતો નથી. તો આવા કેસની અંદર આનો ઉપયોગ થતો હોય છે. ઓકે, તો મિત્રો હવે આપણે જે વાત કરતા હતા કે નીચેના પૈકી કયો એક ભાગ સર્કિટ બ્રેકરનો ભાગ છે, તો આપણે જોયું કે મૂવિંગ કોન્ટેક્ટ અને ફિક્સ્ડ કોન્ટેક્ટ હોય. ઓપરેટિંગ મિકેનિઝમ, કારણ કે આ કોન્ટેક્ટને જે એક જગ્યાથી બીજી જગ્યાએ મૂવમેન્ટ આપવા માટે એક ઓપરેટિંગ મિકેનિઝમ હોય. અને એના પછી જે વાત આવે કે ટ્રિપિંગ કોઇલ, જો ટ્રીપ કોઇલમાં સિગ્નલ આવે રિલેને અને ત્યારબાદ ઓપરેટ થયો. કન્ઝર્વેટર મિત્રો ટ્રાન્સફોર્મરની અંદર હોય છે, જે સર્કિટ બ્રેકરનો ભાગ નથી, જેની આપણને જાણકારી હોવી જોઈએ. સર્કિટ બ્રેકર નોર્મલી ક્યારે ઓપરેટ થાય છે? તો મિત્રો ખાસ ધ્યાન રાખવાનું કે સર્કિટ બ્રેકર જે છે એ જ્યારે લાઇનમાં ફોલ્ટ ઉદ્ભવતો હોય ત્યારે સર્કિટ બ્રેકર ઓપરેટ થતું હોય છે, ત્યાર સુધી એ નોર્મલ સ્થિતિમાં રહેતું હોય છે. કારણ કે સર્કિટ બ્રેકરનો મિત્રો ઉપયોગ જ એ છે. મોડર્ન એક્સ્ટ્રા હાઈ વોલ્ટેજ સર્કિટ બ્રેકરમાં બ્રેકરને મળતા ટ્રીપ સિગ્નલ મળ્યા પછી કોન્ટેક્ટ સેપરેટ થવા વચ્ચે કેટલો સમય લાગતો હોય છે? મિત્રો તો 0.03 સેકન્ડ. મેં તમને કીધું ને કે કેટલીક સાયકલો હોય, આપણે જોઈએ ને કે 1 સેકન્ડ હોય તો 1 સેકન્ડ પણ આના કરતાં મોટી થઈ જાય. તો આ 3 સેકન્ડનો 100મો ભાગ કહી શકીએ એટલા ઓછા સમયની અંદર સર્કિટ બ્રેકર ઓપરેટ થઈ જતું હોય છે અને સેપરેટ થવાની શરૂઆત થઈ જતું હોય છે. એના પછીનો મિત્રો પ્રશ્ન જોઈએ કે હાઈ ટેન્શન બ્રેકરની રેટેડ શોર્ટ સર્કિટ બ્રેકિંગ કેપેસિટી ખાલી જગ્યામાં હોય છે,
તો આપણે અગાઉ જે વાત કરી મિત્રો કે બે પ્રકારની આ પ્રશ્નની શરૂઆત જ મેકિંગ કેપેસિટીથી થઈ હતી, તો મેકિંગ કેપેસિટી માટે ત્રણ ચાર કન્ડિશનો મેચ થવી જોઈએ, પરંતુ જે બ્રેકિંગ કેપેસિટી છે એ કિલો એમ્પિયરની અંદર હોય છે, તો હજારો એમ્પિયરનો કરંટ અંદરથી શોર્ટ સર્કિટ વખતે પસાર થતો હોય છે. તો મિત્રો અહીંયા સુધી રાખીએ છીએ. વધુ માહિતી સાથે સર્કિટ બ્રેકરના લગભગ આપણે 150 પ્રશ્નો જેવા ડિસ્કસ કરવાની ઈચ્છા છે, કે તમામ પ્રકારે સર્કિટ બ્રેકર આપણું કવર થઈ જાય અને એના પછી એનું સર્કિટ બ્રેકરનું પર્ટિક્યુલર પ્રેક્ટિકલ પણ જોઈશું, તો આ તમામે તમામ પ્રશ્નો આપણને ઉપયોગી થાય એ હેતુથી આ લેક્ચરને બનાવવામાં આવ્યું છે. તો મિત્રો અહીંયા સુધી રાખીએ છીએ. જય હિન્દ.